બેલડી પંથકમાં શુક્રવારની સવારે અચાનક આવેલા હવામાનના પલટાના કારણે અનેક સ્થળો ઉપર વરસાદી છાંટા પડ્યા હતા, ત્યારે હવામાન પલટા વચ્ચે બીજા દિવસે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણ પણ ધૂંધળું બની જવા પામતા વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી, જેને લઈ આમ પ્રજાજનો સહિત વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈ હવામાનમાં આવેલા અચાનક પલટાથી બેલડી પંથકમાં વાદળો છવાયા હતા અને ભર શિયાળે ચોમાસુ જેવો માહોલ સર્જાયો હતો, પરંતુ ત્યારબાદ શનિવારની વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ બની જતાં સમગ્ર પંથકમાં ધુમ્મસની ચાદર ફથરાઈ ગઈ હતી. તો બીજી તરફ ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઘટી જતાં 10 ફૂટ દૂર જોવું પણ મુશ્કેલ બની જવા પામ્યું હતું, જેના કારણે હાઈવે ઉપર ચાલતા વાહનોની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. ગાઢ ધુમ્મસ વચ્ચે ઝાકળ વર્ષા થતાં ખેતરોના ઊભા પાકો ઉપર પાણીના બિંદુઓ જોવા મળ્યા હતા. વાદળછાયા અને ધુમ્મસભર્યા વાતાવરણના કારણે ખેતીના પાકોમાં ઈયળો અને જીવાત પડવાની પણ શક્યતાઓ વધી જતી હોય છે. ઉપરાંત એરંડા કપાસ જેવા પાકો ઉપર આવેલો મોર પણ ખરી પડતો હોય છે, જેથી આવા વાતાવરણમાં ખેતીના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસમાં સમગ્ર પંથકમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતાઓ રહેલી છે.